યાશી ગામ કડવા પાટીદાર સમાજનો વિવાદાસ્પદ નિર્ણય સામે આવી રહ્યો છે. પાટીદારની છોકરી આંતરજ્ઞાતીય લગ્ન ન કરવા તેવું સમાજે નક્કી કર્યું છે. છોકરી આંતરજ્ઞાતીય લગ્ન કરે તો સંબંધ ન રાખવા પૂર્વ મંત્રી રજની પટેલની હાજરીમાં આવો નિર્ણય લેવાયો છે. નિર્માણા કરશનભાઈ પટેલના ગામમાં એક સમારોહ યોજાયો હતો. પાટણના રૂપપુર ગામમાં યોજાયેલા આ સંમેલનમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સંવાદદાતા હર્ષદ જોડાયા છે વિગતો સાથે. હર્ષદ, 84 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા જે વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે, આખરે શું છે આ નિર્ણય? જે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જે રૂપપુર ગામ છે, રૂપપુર ગામે જે 84 કડવા પાટીદાર સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આજે સ્નેહ મિલન કાર્યક્રમમાં જે અનેક જે કહેવાય સમાજને લઈને જે આહવાન કરવામાં આવ્યું હતું, સમાજમાં જે કુરિવાજ છે તેને દૂર કરવામાં આવે, તેમજ જે સમાજમાં જે ખોટા જે ખર્ચા થાય છે તેને દૂર કરવામાં આવે, તમામ જે બાબત હતી. પરંતુ મહત્વની બાબત એ હતી કે જે સમાજની જે દીકરીઓ છે તે આગળ જ્ઞાતિ જે લગ્ન કરે તો તેનું જે કહેવાય કે તેની સાથે સંબંધ ના રાખવા તેવી વાત કરવામાં આવી છે. આજે સમગ્ર જે સ્નેહ મિલન કાર્યક્રમ હતો તે જે ગુજરાતના જે ગૃહમંત્રી પૂર્વ હતા રજનીભાઈ પટેલ તેઓના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જે સમાજના જે પ્રમુખ છે જસુભાઈ પટેલ તેઓ દ્વારા જે કહેવાય આ તમામ જે બાબતની જે કે સ્નેહ મિલન કાર્યક્રમમાં જાણકારી સમાજની દીકરીઓને આપવામાં આવી હતી. તુરંત આભાર જાણકારી માટે હર્ષદ. તો પૂર્વ મંત્રી રજની પટેલની હાજરીમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્માણા કરશનભાઈ પટેલના ગામમાં એક સમારોહ યોજાયો હતો. પાટણના રૂપપુર ગામમાં યોજાયેલા સંમેલનમાં આ પ્રકારનો નિર્ણય 84 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા લેવાયો છે. પાટીદારની દીકરીઓએ આંતરજ્ઞાતીય લગ્ન ન કરવા અને જો આંતરજ્ઞાતીય લગ્ન કરે તો સમાજે તેમની સાથે કોઈ વ્યવહાર ન રાખવો તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો ત્યારે અનેક અગ્રગણ્ય લોકો પણ ઉપસ્થિત હતા. પૂર્વ મંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત હતા, સાથે જ નિર્માણા કરશનભાઈ પટેલ પણ તેમના ગામમાં આ સમારોહ જ્યારે યોજાયો હતો. પાટણના રૂપપુર ગામમાં યોજાયેલા સંમેલનમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પાટીદારની દીકરીઓએ આંતરજ્ઞાતીય લગ્ન ન કરવા જોઈએ અને આંતરજ્ઞાતીય લગ્ન કરે તો તેમની સાથે સમાજે કોઈ જ પ્રકારનો વ્યવહાર ન રાખવો તે પ્રમાણેનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નિર્ણય કહી શકાય. જે રીતે પોતાના વિચારો થોપવામાં આવી રહ્યા છે પાટીદારની દીકરીઓ પર, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.